મારી સાથે બોલવાનો પ્રયત્ન કર્યો હશે અને હવે આપણે અહીંયા સરસ મજાના ચિત્ર દ્વારા આપણે એકડા શીખીશું તો જો અહીંયા આપણને એક બોલ નું ચિત્ર આપેલું છે એક સૂર્યનું ચિત્ર આપેલું છે અને નીચે એક પ્રાણી નું ચિત્ર આપેલું છે હવે આવશે બ ગળે બે તો અહિયાં આપણને બે બોલ આપેલા છે એક અને બે પછી અહીંયા આપણને બે બિલાડી સરસ મજાની ગીટાર વગાડતી હોય તેવી દેખાય છે તે પણ બે છે એક અને બે બને માથે એક માત્ર એટલે શું વંચાય બે બગડે બે હવે આવશે ત્ર ગળે ત્રણ તો ચાલો જોઈએ એક બે ત્રણ તો અહીંયા આપણને ત્રણ પ્રાણી આપેલા છે અને તે સરસ મજાના ડાન્સ કરી રહ્યા છે તો આપણે ગણીએ તેને પણ એક બે ત્રણ તો અહીંયા આપણને ત્રણ ત્રણ ગડે ત્રણ તો હવે આવશે ત્રણ પછી શું આવે તો કે ચોગડે ચાર ગણીશું ચાર ચનેકાનો ચાર રમકડા નો રોગડે ચાર અહિયાં આપણને સરસ મજાના ઉંદર આપેલા છે તો આપણે તે ઉંદર ને ગણીશું એક બે ત્રણ ચાર પાંચ ફરી પાછું ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અહિયાં આપણને રેબિટ્સ આપેલા છે તો આપણે એને પણ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ પનેકા નો પા માથે મીંડું એટલે કે અનુસ્વાર અને ચકલીનો ચ અને શું વંચાય પા ચ પાંચડે પાંચ પાંચ અડે પાંચ પછી શું આવશે તો કે છ ગડે છ તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા તમને છ હાથી સૂંઢ વાળા ચિત્ર આપેલા છે કાર્ટૂન આપેલું છે તો આપણે એને પણ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ છત્રી નો છ ગળે છ છ ગણે છ પછી શું આવશે તો કે સાત અડે સાત ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહિયાં આપણને ચકલીઓના ચિત્ર આપેલા છે તો આપણે એને પણ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત સસલા નો સ સનેકા નો સાત 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 અડે સાત હવે શું આવશે તો આઠ અડે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહિયા આપણને સરસ મજાના ડોગી ના ચિત્ર આપેલા છે તે પણ આપણે ગણીશું ચાર પાંચ છ સાત આઠ અને કાનો આ અને ઠળિયાનો ઠ એટલે શું વંચાય આ ઠ આ ઠળે આઠ આઠ વડે આઠ પછી શું આવશે તો કે નવ વડે નવ ચાલુ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા આપણને નીચે સરસ મજાના બટરફ્લાયના ના ચિત્ર આપેલા છે બટરફ્લાય એટલે કે પતંગિયું તો આપણે એને પણ ગણસુ તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નગારાનો નવ અને વહાણનો વંચાય નવ નવ વડે નવ હવે આપણે નવ પછી શું આવશે તો કે એકડે મીંડે દસ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા આપણને નીચે સરસ મજાની બિલાડીના ચિત્રો આપેલા છે તો આપણે એને પણ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દડા નો દ અને સસલા નો સ અને સુવંચાય દસ એકડે મીંડે દસ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થી દસ એકડાની ગણતરી કરતા શીખ્યા મને આશા છે કે તમે પણ મારી સાથે ગણતરી કરતા શીખશો અને તમારે પણ તમારા ઘરે અલગ અલગ વસ્તુ લઈ અને તમારે ગણતરી કરતા શીખવાનું છે આપણે આગળના વિડીયો દ્વારા વધુ માહિતી માટે આપણે પાઠ્યપુસ્તકના આધારે આગળના વિડીયો દ્વારા સમજીશું